સુરતના કાપોત્રામાં રત્નકલાકારે રોજિંદા ઝઘડાથી કંટાળી પત્નીના માથામાં કપડાં ધોવાનો ધોકો માર્યો હતો અને બાદમાં પોલીસ સમક્ષ હાજર થઈ જણાવ્યું હતું કે મેં મારી પત્નીને મારી નાખી છે, મને જેલમાં નાખી દો. પોલીસ તેની સાથે ઘરે પહોંચી ત્યારે તેની પત્ની બાથરૂમમાં નગ્ન અવસ્થામાં લોહીલુહાણ હાલતમાં પડેલી હતી. પોલીસે તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી તેનો જીવ બચાવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ સુરતના કાપોત્રા શ્રીજીનગર વિભાગ 2માં રહેતા રત્નકલાકાર ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયાએ પહેલી પત્ની સાથે છૂટાછેડા બાદ 10 વર્ષ અગાઉ મોનિકાબેન ઉર્ફે મંગળાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. મોનિકાબેનના પણ તે બીજા લગ્ન હતા અને તે ભરતભાઈના પહેલા લગ્ન થકી અવતરેલા એક પુત્ર અને પુત્રી સાથે રહેતા હતા. જો કે 2 વખત ગળાના કેન્સરની સારવાર કરાવનાર ભરતભાઈ સાથે મોનિકાબેન નાની નાની વાતોમાં ઝઘડા કરી પહેલા લગ્ન થકીના 2 બાળકોને હેરાન કરતા હોય તે કંટાળેલા હતા. ગત બપોરે 12:15 કલાકે પણ ભરતભાઈ સાથે ઝઘડો કરી મોનિકાબેન બાથરૂમમાં કપડાં ધોઈ નાહવા ગયા ત્યારે તેની હત્યા કરવાનો નિર્ણય કરી બાથરૂમમાં ગયા હતા અને મોનિકાબેનના માથામાં કપડાં ધોવાના પ્લાસ્ટિકના ધોકા વડે આડેધડ ઘા મારતા મોનિકાબેન ત્યાં લોહીલુહાણ હાલતમાં પડી ગયા હતા. ત્યારબાદ ભરતભાઈ તેમના બાળકોને પોતાની બહેનના ઘરે મૂકી કાપોત્રા પોલીસ મથક પહોંચ્યા હતા અને પીએસઓને કહ્યું કે મારી પત્નીને મેં મારી નાખી છે, મને જેલમાં નાખી દો. પોલીસ કર્મચારીએ તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી હતી, જેથી પોલીસ ભરતભાઈને લઈ તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યારે મોનિકાબેન બાથરૂમમાં નગ્ન અવસ્થામાં લોહીલુહાણ હાલતમાં જીવતા પડેલા હતા, જેથી પોલીસે પાડોશી મહિલાની મદદ મેળવી તેમને સારવાર માટે સ્મિવર હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમને સારવાર મળી જતા જીવ બચી ગયો હતો. જો કે હાલ તેઓ સારવાર હેઠળ છે. હાલ કાપોત્રા પોલીસે મોનિકાબેનના ભાઈ કિશોરભાઈ રામચંદ્ર સોનવડેની ફરિયાદના આધારે ભરતભાઈ વિરુદ્ધ હત્યાના પ્રયાસો ગણોથી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 10/9/2024 રોજ કાપોત્રા પોલીસ સ્ટેશન હદના શ્રીજીનગર વિભાગ 2 સોસાયટીમાં પતિએ પત્નીને કપડાં ધોવાના ધોકા વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડેલ હોય અને મરણતોલ ફટકા મારેલ હોય, જે અન્વયે આ કામના આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયા રહેવાસી શ્રીજીનગર વિભાગ 2 સાગર રોડ કાપોત્રા સુરતનાઓ પોલીસ સ્ટેશન આવી પોતે જાહેરાત એવી કરેલ કે મારી પત્ની સાથે મારે અવારનવાર ઝઘડો થતો હોય અને એ મને માનસિક ત્રાસ આપતી હોય અને મારા બાળકોને પણ પરેશાન કરતી હોય, મારે એની સાથે ઝઘડો થયો અને આજે બપોરે 12:15 સુમારે મેં એને માથામાં ધોકાના ફટકા મારેલ છે અને એ બેભાન હાલતમાં ઘરમાં પડેલ છે તેવી હકીકત જાણ કરેલ, જે અનુસંધાને કાપોત્રા પોલીસ સ્ટેશને ત્વરિત એક્શન લઈ અને આરોપીના ઘરે જઈ અને જે ભોગ બનનાર ઈજા પામનાર બેન નામે મોનિકાબેન ઉર્ફે મંગળાબેનને હોસ્પિટલાઇઝ કરેલ અને આ ગુનાના કામે ભોગ બનનાર મોનિકાબેનના સગા સંબંધી આવતા કિશોર રામચંદ્ર સોનવણે રહેવાસી તેવડ ફરિયા નવાપુર જિલ્લા નંદુરબાર નાવોની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયાઓની કાયદેસર અટકાયત કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ. ઉપરોક્ત ગુનાની તપાસ પોઈન્ટ શ્રી એમબી અવસુરા કાપોત્રા પોસ્ટનો હાલ કરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.